નમસ્કાર મિત્રો, આજે ડીજી સ્કૂલમાં આપણે જોઈશું પરિણામ, પરિણામમાં પ્રિન્ટ પરિણામ, અને આજે આપણે વ્યક્તિત્વ વિકાસની પ્રિન્ટ કરવાના છે. વ્યક્તિત્વ વિકાસ માટે તમને બે પ્રકારના ફોર્મ અહીંયા જોવા મળે છે. તો સૌપ્રથમ વિકાસના વિધાનની પ્રિન્ટને સમજી લઈએ. વ્યક્તિત્વ વિકાસ જૂનું સિલેક્ટ કરીને પ્રિન્ટ કરશો તો ધોરણ 3 થી 5 માટેના આવશે. સત્તાન પરીક્ષા વર્ષ 2024 અને તેનો મોડ વિથ ડેટા સબમિટ કરીશું. તો તમને 3 થી 5માં જે વ્યક્તિત્વ વિકાસના 40 વિધાનો છે તે જોવા મળશે. એવી જ રીતે વ્યક્તિત્વ વિકાસ નવું સિલેક્ટ કરીશું તો તમને એમાં વિદ્યાર્થી ધોરણ 6 થી 8ના જે ડેટા છે તે ડેટા જોવા મળશે. આ વર્ષે ધોરણ 6 થી 8માં નવા વિધાનો એડ થયેલા છે અને કેટલાક નીકળી ગયા છે. તો તેમના 5 ક્ષેત્રવાળા વિધાનોની યાદી જોવા મળશે. આ પ્રિન્ટ કાઢી શકો છો. ત્યારબાદ વ્યક્તિત્વ વિકાસ ગુણ પત્રકને પ્રિન્ટ કાઢવા માટે પરિણામ પ્રકાર 1 અને 2 જ આવશે, કારણ કે પરિણામ પ્રકાર 3માં ડાયરેક્ટ 400 માંથી અથવા 200 માંથી માર્ક્સ લખેલા છે. આગળ સમજાવ્યા મુજબ અહીંયા પરિણામની તારીખ લખવાની છે. ત્યારબાદ સેમેસ્ટર સિલેક્ટ કરીશું, ધોરણ સિલેક્ટ કરીશું, ત્યારબાદ હેડિંગ કલર ચેન્જ કરવો હોય તો કરી શકો, એ મુજબ તમારે પ્રિન્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયા બાય ડિફોલ્ટ પેરામીટર લખેલા હોય છે, સબમિટ પર ક્લિક કરશો, વિદ્યાર્થીનો ડેટા તમારી સામે આવી જશે. આની સાથે તમારા વિધાનોની પ્રિન્ટ એટેચ કરીને તમે આ પ્રિન્ટ વાપરી શકો છો.